તમે કોઈ દિવસ તમારા માતા પિતાને એસિડિટી વિશે ફરિયાદ કરતા સાંભળ્યા છે? અને તે સમયે તેઓ એન્ટાસિડની ટેબ્લેટ લે છે. આજે આપણે જોઈશું કે આ એન્ટાસિડની ટેબ્લેટ આપણા પેટમાં કેવી રીતે કામ કરે છે. તમે આ સુંદર પ્રયોગ તમારા મિત્રો સાથે કરી શકો છો. આ માટે તમને કેટલાક રસાયણો જોઈશે. સૌ પહેલાં તમને એક યુનિવર્સલ ઇન્ડિકેટર જોઈશે. આ એક એવું કેમિકલ છે કે જે તમને કહી આપશે કે આપેલું દ્રાવણ એસિડિક છે કે બેઝિક. ઉદાહરણ તરીકે, જ્યારે તમે આ ઇન્ડિકેટરને કોઈપણ પ્રવાહીમાં નાખશો તો તે પ્રવાહીનો રંગ બદલાઈ જશે અને એ બદલાયો રંગ આપણને કહી આપશે કે એસિડિક છે કે બેઝિક. એસિડિક દ્રાવણ લાલ થઈ જશે, જ્યારે બેઝિક દ્રાવણ ભૂરા રંગનું થઈ જશે. જો દ્રાવણ એસિડિક કે બેઝિક પણ નહીં હોય તો તે દ્રાવણ લીલા રંગનું થઈ જશે, જે બતાવે છે કે આપેલું દ્રાવણ તટસ્થ છે. સૌ પ્રથમ આપણે ચેક કરીશું કે પાણી એસિડિક છે કે બેઝિક. તો તેના માટે તમે યુનિવર્સલ ઇન્ડિકેટરને પાણીમાં નાખો. એમ કરવાથી તમે જોશો કે પાણીનો રંગ લીલો થઈ ગયો છે, જે બતાવે છે કે પાણી એસિડિક પણ નથી અને બેઝિક પણ નથી, એટલે કે એ તટસ્થ છે. હવે તમે આ દ્રાવણમાં થોડા હાઇડ્રોક્લોરિક એસિડના ટીપા પણ ઉમેરી તેને એસિડિક બનાવી શકો છો. આ એસિડ ખૂબ જ પ્રબળ એસિડ છે, એટલે આપણે એસિડ લેવા માટે સિરિંજનો ઉપયોગ કરીશું અને આ સિરિંજની મદદથી જ આપણે એસિડના ટીપે ટીપા દ્રાવણમાં ઉમેરતા જઈશું. એસિડ ઉમેરીને દ્રાવણને હલાવવાથી તમે જોઈ શકશો કે દ્રાવણ લાલ રંગનું થઈ જાય છે. આ લાલ રંગ બતાવે છે કે દ્રાવણ એસિડિક થઈ ગયું છે. હવે આપણે દ્રાવણમાં કોઈ પ્રબળ બેઝ જેમ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરીને જોઈશું કે દ્રાવણના રંગમાં શું ફેરફાર થાય છે. તમે જોશો કે રંગ લાલમાંથી બદલાઈને થોડો પીળો થઈ ગયો છે. હવે આ જ દ્રાવણમાં થોડું વધારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવાથી તમે જોશો કે દ્રાવણનો રંગ બદલાઈને ભૂરો થઈ ગયો છે, એટલે કે તમે કહી શકો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ બેઝિક છે. હવે આપણે એન્ટાસિડ એસિડ કે જે મિલ્ક ઓફ મેગ્નેશિયાના નામે ઓળખાય છે એને આ દ્રાવણમાં નાખીશું. તમે જોશો કે દ્રાવણનો રંગ ખાસ બદલાશે નહીં, એટલે કે દ્રાવણ બેઝિક જ રહેશે. અને આના ઉપરથી જ તમે કહી શકો કે એન્ટાસિડ બેઝિક છે. હવે તમે આ દ્રાવણમાં એચસીએલના ટીપા ટીપા નાખતા જાઓ અને રંગના સ્કેલ પર તેનો રંગ નોંધતા જાઓ. તમે જોશો કે રંગનું પરિવર્તન નીચેથી ઉપર તરફ થશે. પહેલાં રંગ લાલ થશે અને પછી લીલો થઈ જશે, ભૂરાથી લીલા રંગ તરફ, અને છેલ્લે સંતૃપ્ત લાલ રંગનું દ્રાવણ થઈ જશે. તમે જેટલી વખત આવું કરશો તેટલી વખત તમને સમાન જ રંગ પરિવર્તન જોવા મળશે. તમે તમારા મિત્રોની મદદથી આ પ્રયોગ વારંવાર કરી શકો છો અને આ પ્રયોગની મદદથી તમે એસિડ અને બેઝ વિશે જાણી શકો છો.